નમસ્કાર મિત્રો, MCQ ઇલેક્ટ્રિકલ 11 નંબરની સિરીઝમાં આપ સર્વે સબસ્ક્રાઇબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જ્યારે કોઈ પણ વોલ્ટમીટર અથવા એ મીટર એસી રાશિનું રીડિંગ આપે, વોલ્ટમીટર અથવા એ મીટર એસી રાશિનું રીડિંગ આપે તો જે કિંમત મળે એને RMS વેલ્યુ કહેવાય, એટલે કે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કહેવાય. આપણે થોડી પીક વેલ્યુ, એવરેજ વેલ્યુ અને RMS વેલ્યુ અને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ વિશેનું ખ્યાલ મેળવી દઈએ. ધારો કે આ એક વેવફોર્મ છે, આ જે વેલ્યુ છે એને આપણે કહીશું પીક વેલ્યુ. આ વેલ્યુને પીક વેલ્યુ કહીશું, એટલે પીક વેલ્યુ એટલે મહત્તમ વેલ્યુ. આ વેલ્યુથી બધા વેલ્યુઓનો સરવાળો લેતા લેતા, આ બાજુ પણ સરવાળો લેતા લેતા જઈએ અને ભાગ્યા એક તુલન દરમિયાન લાગતા ટાઈમને ભાગાકાર કરીએ તો એને મળે એવરેજ વેલ્યુ. રૂટ મીન સ્ક્વેર એટલે કે એની સમકક્ષ DC વેલ્યુ કેટલી થાય એને રૂટ મીન સ્ક્વેર વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. અને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કોઈ પણ બિંદુ લઈએ અને એ બિંદુ પર જે મૂલ્ય ચાલતું હોય વોલ્ટ મીટર અથવા મીટરનું, ધારો કે અહીંયા લઈએ અથવા અહીંયા લઈએ, તો એને એ સમયની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ તરીકે એટલે કે ક્ષણિક થોડા સમય માટેની વેલ્યુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. કેપેસિટરને પેરેલેલમાં જોડી તેના કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર શું હોય? તો ખાસ યાદ રાખવાનું કે રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સમાં ઉલટું છે. રેઝિસ્ટન્સમાં શું હોય કે જો પેરેલલમાં જોડીએ તો 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 થાય, બરાબર. અને સિરીઝમાં શું હોય તો R=R1 + R2. તો કેપેસિટરમાં પેરેલલમાં રેઝિસ્ટન્સના સિરીઝ જેવું હોય. સમજણ પડે છે? ફરીથી એક વખત રિપીટ કરી દઉં, કેપેસિટરના પેરેલલમાં રેઝિસ્ટન્સના સિરીઝ જેવું હોય, બરાબર. અને કેપેસિટરની સિરીઝ એ રેઝિસ્ટન્સના પેરેલલ જેવું હોય, એટલે અહીંયા કેપેસિટર અને પેરેલલમાં છે એટલે રેઝિસ્ટન્સના સિરીઝ જેવું, એટલે R=R1 + R2 + R3, એ રીતે CT = C1 + C2 + C3 આવશે. પણ જો આની જગ્યાએ અહીંયા કેપેસિટરને સિરીઝમાં હોત તો પહેલો જવાબ આવત 1/C = 1/C1 + 1/C2 + 1/C3. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બે ફેજ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહે છે? તો ફેઝ વોલ્ટેજ કહેવાય. બે ફેજ વચ્ચે જે મળે, બે ફેજ વચ્ચે મળતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે. અને ફેઝ વોલ્ટેજ કોને કહે છે? તો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે મળે વોલ્ટેજ, ફેઝ લાઇન અને ન્યુટ્રલ લાઇન વચ્ચે જે વોલ્ટેજ મળે એને શું કહેવાય છે? ફેઝ વોલ્ટેજ કહેવાય છે. નીચેનામાંથી કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? તો કોપર લોસ, અંદર કોપરનું કન્ડક્ટિંગ મટીરિયલ હોય છે એટલે કોપર લોસ થાય. કોર લોસ પણ થાય, કારણ કે કોર ઉપર જ કોપર વીંટાડેલી હોય છે. અને એડી કરંટ લોસ પણ થાય, કારણ કે અલગ અલગ એલ્યુમિનિયમ અથવા CGAR મટીરિયલના, CAGR મટીરિયલના, ગોલ્ડ ઓરિએન્ટેડ સ્ટીલના મટીરિયલના અલગ અલગ સેક્શનો જોડે જોડે કનેક્ટ કરેલા હોય, બરાબર, એટલે એડી કરંટ લોસ થવાની પણ શક્યતાઓ રહેલી છે. વધુ લોસ માટે તમે મારું ટ્રાન્સફોર્મરવાળું લેક્ચર પણ રિફર કરી શકો છો. એટલે હવે ટ્રાન્સફોર્મરમાં કયો લોસ થતો નથી, તો મહત્ત્વનો લોસ કેમ? ટ્રાન્સફોર્મરમાં કોઈ રોટેટિંગ પાર્ટ હોતો નથી. ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે, એટલે એની અંદર ફ્રિક્શન લોસ, ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળ, ઘર્ષણ દ્વારા થતા લોસ થતા નથી. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવી છે? તો ફ્રિક્શન તો લાગે જ નહીં, કારણ કે અંદર કોઈ રોટેટિંગ પાર્ટ હોતું નથી, બરાબર. તો કુલિંગ માટે, એકમાત્ર કુલિંગ જ એક એવો પર્પઝ છે. ગઈકાલે પણ આ વાત કરી હતી આપણે, ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે ઓઇલ રાખવામાં આવે છે. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો મોટરનું રેઝિસ્ટન્સ, કોઈ પણ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ઓછો હોય અને એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL વધારે હોય, બરાબર. હવે બને કેવું કે શરૂઆતમાં રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય, એના કારણે અંદર જો કરંટ ફ્લો થાય તો મોટર બ્લાસ્ટ થવાની શક્યતા અથવા શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે સ્ટાર્ટરના ઉપયોગથી શરૂઆતનો જે હેવી કરંટ હોય એને ઓછો કરવા માટે ઉપયોગ થતો હોય છે. પછી શરૂઆતમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો શું હોય? 0 હોય, અને રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય એના કારણે પછી તો મોટર એક વખત રોટેશનમાં આવે પછી તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધી જતો હોય છે, એટલે પછી વાંધો આવતો નથી. યુનિવર્સલ મોટર એટલે શું? તો યુનિવર્સલ મોટર એટલે કે જે એસી ઉપર પણ ઓપરેટ થાય અને DC ઉપર પણ ઓપરેટ થાય. યુનિવર્સલ મોટરનું બીજું નામ છે DC સિરીઝ મોટર, એને યુનિવર્સલ મોટર તરીકે, AC સિરીઝ મોટર જેને આપણે યુનિવર્સલ મોટર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કયા ફોલ્ટ થાય છે? વાઇન્ડિંગમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય છે, કે ઓપન સર્કિટ ફોલ્ટ થાય, અર્થ સર્કિટ ફોલ્ટ થાય, શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય, એટલે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ, જે આ ત્રણ પ્રકારના મુખ્યત્વે ફોલ્ટ થતા હોય છે. સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા પ્રકારના ઇન્સ્યુલેશનમાં હોય છે? તો ન્યુટ્રલ વાયર એ કાળા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે, અને ફેઝ વાયર એ રેડ, યલો અને બ્લુ કોમ્બિનેશનમાં હોય છે, અને અર્થિંગ વાયર એ ગ્રીન કોમ્બિનેશનમાં હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. મોટર વાહન
વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે? તો મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ બેટરી ચાર્જિંગ માટે થાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ મુખ્યત્વે શેના દ્વારા થાય છે? તો ઇમ્પિડન્સ દ્વારા, કારણ કે ટ્રાન્સમિશન લાઇન હોય, લેન્થ વધારે હોય, એટલે અંદર રેઝિસ્ટિવ એલિમેન્ટ, કેપેસિટિવ એલિમેન્ટ વત્તા ઇન્ડક્ટિવ એલિમેન્ટ પણ ઉત્પન્ન થતા હોય છે. અને આપણે કાલે વાત કરી હતી એ પ્રમાણે રેઝિસ્ટિવ એલિમેન્ટ પ્લસ કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સના સરવાળાને ઇમ્પિડન્સ કહે છે, એટલે ત્રણે ત્રણ કારણે થતો હોય છે. ગ્રાહકના જોડાણને ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડતા વાયરને શું કહે છે? આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવું છે. સર્વિસ મેઇન્સ કહે છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન્સના પેપરમાં આવું પ્રશ્ન જનરલી પૂછાતો હોય છે અને સર્વિસ મેઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો 320ના વાયરમાં 3A અને 20A શું દર્શાવે છે? તો 320 હોયનો વાયર હોય તો 3 એ તારની સંખ્યા તરીકે દર્શાવે છે, 720નો વાયર હોય તો 7 એ તારની સંખ્યા દર્શાવે છે, અને 20 એનો સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે. એટલે કે 20ની સ્ટાન્ડર્ડ વાયર ગેજનો મતલબ કે એનો ક્ષેત્રફળ, એનો એરિયા કેટલો છે એ 20 દર્શાવે છે. નીચેનામાંથી સૌથી વધારે કન્ડક્ટિવિટી કોની છે? તો હું તમને કહી દઉં કે સૌથી વધારે કન્ડક્ટિવિટી અહીંયા જે બતાવેલી છે એમાં સૌથી ઓછી એલ્યુમિનિયમની, એલ્યુમિનિયમ કરતાં વધારે કોપરની, અને કોપર કરતાં વધારે ચાંદીની કન્ડક્ટિવિટી હોય છે. લાઇન મેન્ટેનન્સ માટે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના ઓપરેશનનો ક્રમ જણાવો. તો સૌ પ્રથમ સર્કિટ બ્રેકર ઓપરેટ કરીએ છીએ. સર્કિટ બ્રેકર ઓપરેટ કર્યા પછી આઇસોલેટર ઓપરેટ કરીએ છીએ, અને આઇસોલેટર ઓપરેટ કર્યા પછી કોઈ પણ પ્રકારનો અંદર જો કેપેસિટીવ અથવા અંદર જે ચાર્જ હોય, સ્ટેટિક ચાર્જ, એને દૂર કરવા માટે આપણે અર્થિંગ સ્વિચ ઓપરેટ કરતા હોઈએ છીએ. મલ્ટીમીટર વડે શું માપી શકાતું નથી? તો મલ્ટીમીટર વડે અવરોધ માપી શકાય છે, વોલ્ટેજ માપી શકાય છે, કરંટ માપી શકાય છે, પણ ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ માપી શકાતી નથી. સ્વિચ ઓન કરવા છતાં સીલિંગ ફેન ચાલુ થતો નથી, પરંતુ તેના પાંખિયાને ધક્કો લગાડતા તે સીલિંગ ફેનનો ભાગ ખરાબ હોઈ શકે, લગાડતા તે ચાલુ થાય છે. તો સીલિંગ ફેનનો કયો ભાગ ખરાબ હોઈ શકે? બરાબર, સીલિંગ ફેન ચાલુ, તેના પાંખિયાને ધક્કો લગાડતા તે સીલિંગ ફેન ચાલુ થાય છે, તો સીલિંગ ફેનનું કેપેસિટર ખરાબ હોઈ શકે. અહીંયા થોડી ભૂલ છે, કેપેસિટર ખરાબ હોઈ શકે. એક અવરોધને 100 વોલ્ટ આપતા તેમાંથી 2 એમ્પિયર કરંટ વહે તો અવરોધનું મૂલ્ય શું હોય? તો આપણે અવરોધ ઓહ્મનો નિયમ જાણીએ છીએ, V = IR. આની અંદર વેલ્યુ મૂકીએ, આપણને 100 વોલ્ટ આપેલા છે, 2 એમ્પિયર કરંટ આપે છે, એટલે V / I કરીએ R મળે 50 ઓહ્મ. 5-સ્ટાર હોટલ માટે કયા પ્રકારની વાયરિંગની સલાહ આપશો? તો સરફેસ વાયરિંગની સલાહ આપણે આપીએ છીએ. 60 વોટ, 230 વોટ, 40 વોટ અને ને 230 વોલ્ટના સમાંતરમાં જોડી 230 સપ્લાય પર 10 કલાક રાખતા કેટલી એનર્જી વપરાય? તો એના માટે આપણે એક્ઝામ્પલ જ કેલ્ક્યુલેટ કરવું પડશે. 60 વોટ, 230 વોલ્ટ અને 40 વોટને 10 કલાક સુધી ચાલુ રાખીએ છીએ આપણે સમાંતરમાં જોડીને. તો અહીંયા આપણે એક્ઝામ્પલ ગણીએ, એક 60 વોલ્ટ છે, 230 વત્તા 40 કેટલા વોટ થાય? 270 ને 60, એટલે 270 વત્તા 60 થાય 330. 10 કલાક ચાલુ રાખીએ છીએ એટલે થશે 300 વોટ અવર, એટલે 3.3 કિલોવોટ અવર જવાબ આવે. 3.3 કિલોવોટ અવર જવાબ આવે, બરાબર. અહીંયા જો જવાબમાં ભૂલ છે, 1.1 આપ્યું છે, બરાબર. 60 વત્તા 230 239 ઓકે, તો 1.1 ના આવે પણ 3.3 યુનિટ આવે. એના પછીનો નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ કયા લોસનો અંદાજ આપે છે? તો યાદ રાખવાનું, ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ આયર્ન લોસનો અને ક્લોઝ સર્કિટ ટેસ્ટ એટલે કે શોર્ટ સર્કિટ ટેસ્ટ આપણને કોપર લોસનો અંદાજ આપે છે. આ બંને વસ્તુ યાદ રાખી દેવાની. ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ એટલે આયર્ન લોસનો અંદાજ આપે છે, અને શોર્ટ સર્કિટ ટેસ્ટ કોપર લોસનો અંદાજ આપે છે. મિત્રો, અહીંયા આપણે MCQ ઇલેક્ટ્રિકલ 11 નંબરની સિરીઝ પૂર્ણ કરીએ છીએ. પણ મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તથા 28 તારીખ બહુ જ નજીકમાં છે, 28, 29, 30 તારીખ સુધી આપણે સ્કીમ એક્સટેન્ડેડ છે, તો અપસ્ટોક્સ ઇન્સ્ટોલ કરો. અપસ્ટોક્સનો ઉપયોગ ના કરો તો કંઈ વાંધો નહીં, પણ 500 રૂપિયા કમાવાનો. નીચેની લિંકથી તમે અપસ્ટોક્સ ઇન્સ્ટોલ કરી, તમારું KYC કરી અને પૂરેપૂરું સબમિટ કરો ફોર્મ, અને જ્યાર સુધી એપ્લિકેશન સબમિટેડ ના આવે ત્યાર સુધી આધાર કાર્ડના OTP થી OTP આપી પ્રોસેસ પૂર્ણ કરો. તમને મારી તરફથી 500 રૂપિયા આ પ્રોસેસ પૂરી કરવા ઉપર મળી શકે છે. એટલે મિત્રો, અપસ્ટોક્સનું ઇન્સ્ટોલેશન ખાસ કરો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, અભ્યાસ કરતા રહો,
અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ આ સ્ટોક્સ ઇન્સ્ટોલ કરવા માટે પ્રેરો. પરંતુ ઘણા બધા મિત્રોને નમ્ર વિનંતી કે એ લોકો અપસ્ટોક્સ ઇન્સ્ટોલ કરે તો પ્રક્રિયા પૂર્ણ કરે તો જ 500 રૂપિયા મળવા પાત્ર થશે, અન્યથા થશે નહીં. એટલે ખાસ યાદ રાખી, અથવા કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, 8200184827. ઓકે મિત્રો, 8200184827 તમે મને વોટ્સએપ ગમે ત્યારે કરી શકો છો. તમારા કંઈક પ્રશ્ન હોય એક્ઝામ રિલેટેડ, અથવા તો પછી અપસ્ટોક્સ રિલેટેડ, અથવા કોઈ પણ ફાઇનાન્શિયલ ગાઈડન્સ જોઈતું હોય તો પણ મેં નીચે લિંકમાં એક બીજી લિંક પણ ઉમેરી છે ટેલિગ્રામ ચેનલની, તો એ ટેલિગ્રામ લિંકમાં તમે જોઈન થશો તો તમને રેગ્યુલર અપડેટ મળશે, સ્ટેટ્સની ટિપ્સ મળશે. એ ટિપ્સ દ્વારા પણ તમે તમારી રેવન્યુ જનરેટ કરી શકો છો, નાની મોટી મૂડી સાથે. પણ પોતે પોતાની સમજણ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો, ના ખ્યાલ આવતો હોય તો તમે મને વોટ્સએપ કરીને પૂછી શકો છો. જય હિન્દ મિત્રો.